નમસ્તે, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આપનું જીઆઈઈટી ગ્રીષ્મોત્સવમાં આપનું સ્વાગત છે. આજે આપણે પેપર કપમાંથી પપેટ ટોયઝ બનાવીશું. તેના માટે શું શું સામગ્રી જોઈએ છે તે આપણે જોઈશું. જો બાળ મિત્રો, પેપર કપ પપેટ ટોયઝ બનાવવા માટે સેલો ટેપ, ફેવિકોલ, સ્ટોવ, પેન્સિલ, કાર્ડ પેપર અને બોટલનું ઢાંકણું, પરિકર અને સ્કેચ પેન અને પેપર કપ અને કાતર જોઈશે. તો ચલો બાળકો, આપણે હવે ટોયઝ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે પેપર કપ લઈને તેના ઉપર તમને જે મનગમતી ડિઝાઇન હોય તે દોરવાની છે. જુઓ, મારી આ ડિઝાઇન દોરેલી જ છે. હવે ત્યારબાદ આપણે પરિકરની મદદથી જે નીચેનો ભાગ છે તેમાંથી આપણે વચ્ચેના ભાગમાં હોલ પાડીશું. અને આપણે હોલ એવી રીતે પાડવાનો છે કે આપણી જે સ્ટો છે તે આવી શકે. પછી અહીંયા બાજુના સાઈડમાં આપણે એક હોલ પાડીશું અને એક સામેની સાઈડ પાડીશું. હવે આપણે હોલને પેન્સિલ વડે થોડું મોટું કરીશું કે જેથી આપણી સ્ટો આવી શકે. બાળમિત્રો, જો આપણે પરિકરની મદદથી નીચેની સાઈડ અને બાજુની સાઈડ, આ બાજુ સાઈડ બંને ત્રણેય સાઈડ હોલ પાડ્યા. હવે આપણે સ્ટો લઈશું અને સ્ટોની મદદથી આપણે જે નીચેનો હોલ છે તેમાંથી ત્રણેય સ્ટોને આપણે પસાર કરીશું. હવે આ ત્રણેય સ્ટો આપણે ભેગી કરીને એને સેલો ટેપની મદદથી એને ચીપકાવીશું. હવે જે ઉપરની સાઈડ છે ત્રણ સ્ટો એને આપણે બાજુના હોલમાં એને લઈ જઈશું. જો સ્ટો આવવામાં એ થતો હોય તો તમે પેન્સિલની મદદથી કાણું થોડું મોટું કરી શકો છો. હવે આપણે કાર્ડ પેપરનો ઉપયોગ કરીને તેની ઉપર આપણે સસલાના આકારનું એનું મોઢું દોરીશું અને તેના હાથ દોરીશું. આ તૈયાર જ છે. તો આપણે સેલો ટેપની મદદથી સ્ટો ઉપર તેના હાથ લગાવી દઈશું બંને સાઈડ. જો બાળકો, આપણું પેપર કપ પપેટ ટોયઝ રેડી થઈ ગયું છે ને? ઇઝી. જો બાળકો, સરસ મજાનું પપેટ ટોયઝ રેડી થઈ ગયું છે. તેના હાથ પણ અલે છે, એનું માથું પણ અલે છે. બાળ મિત્રો, મજા આવી ને પેપર કપમાંથી પપેટ ટોયઝ બનાવવાની? તમે પણ આવી રીતે ઘરે પ્રયત્ન કરજો. અને આ વિડીયોની અંદર નીચે આપેલા ગૂગલ લિંકમાં તમારા વિડીયો અને ફોટો બનાવેલી જે એક્ટિવિટી છે તેને મોકલવા વિનંતી. આભાર.